નમસ્કાર હું છું રમીલા નાયક મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દરેક વખતે આપણે એક સરસ મજાની વાત સાથે મળતા હોઈએ છીએ તો ચાલો ત્યારે સાંભળીએ આજે પણ એક સરસ મજાની વાત એક નાનકડું ગામ હતું એ ગામમાં એક સાધુ રહેતા હતા એ સાધુએ અત્યાર સુધી જે કંઈ પણ ભવિષ્યવાણી કહી હતી એ બધી સાચી જ પડી હતી અને આ વખતે પણ એમણે એક ભવિષ્યવાણી કહી છે કે હવે પછીના આગલા સાત વર્ષ સુધી વરસાદ બિલકુલ નહીં પડે એટલે કે દુકાળ પડશે ગામ લોકોએ જ્યારે આ વાત સાંભળી ત્યારે બધા ખૂબ દુઃખી થયા કારણ કે બધાને ખબર હતી કે અત્યાર સુધી જે કંઈ પણ ભવિષ્યવાણી કહી છે એ બધી સાચી જ પડી છે એટલે બધા દુઃખી તો થયા પણ ભવિષ્યવાણી છે તો પછી કરવાનું શું એટલે પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને બધાએ પોતપોતાના કામ ધંધા પણ બંધ કર્યા એ ગામમાં એક ખેડૂત પણ રહેતો હતો એણે પણ ખેતરે જવાનું બંધ કરી દીધું કારણ કે ખેતરે જઈને કરે પણ શું વરસાદ તો પડવાનો નથી તો ખોટી મહેનત કોણ કરે આવી રીતે એક દિવસ થયો બે દિવસ થયા ત્રણ દિવસ થયા ખેડૂત તો કંટાળી ગયો કારણ કે આ જ રીતે જો ઘરે બેસી રહેશે તો પછી શું થશે આ વિચારીને ચોથે દિવસે તો ખેડૂત પોતાના જે ઓજારો હતા તે લઈને ખેતરમાં જતો રહ્યો ખેતરમાં જઈને એણે તો ખેડવાનું ચાલુ કરી દીધું ભર બપોરે જ્યારે આવી રીતે મહેનત કરે છે પોતાના ખેતરમાં ખેડે છે ખેતર તે વખતે ઉપરથી વાદળા જતા હતા કાળા ડિબાંગ વાદળા એમણે જોયું કે આ ખેડૂત તો ખેતર ખેડે છે એટલે એ તો થોડા નીચે આવ્યા અને ખેડૂતને કહે કે ઓ ભાઈ જ્યારે વરસાદ પડવાનો જ નથી તો આટલા ધૂમધકતા તાપમાં તો આવી મહેનત કરે છે શા માટે તો શું મોરખ છે ત્યારે ખેડૂતે ખૂબ સરસ જવાબ આપ્યો ખેડૂતે કહ્યું કે મને ખબર છે કે વરસાદ નથી પડવાનો પણ શું કરું હું જો ખેતર નહીં ખેડીશ તો હું તો મારી ખેડવાની જે કળા છે ને એ સાત વરસ સુધી તો ભૂલી જ જઈશ એટલે પછી પડે કે નહીં પડે વરસાદ મારે તો ખેતર ખેડવું જ છે એની જ્યારે આ વાત સાંભળી ત્યારે વાદળોએ પણ વિચાર કર્યો કે વાત તો ખેડૂતની સાચી જ છે જો આ રીતે અમે પણ વરસીશું નહીં સાત વરસ સુધી તો અમે પણ અમારી વરસવાની જે કળા છે ને એ ભૂલી જઈશું આ વિચાર એમને જ્યારે આવ્યો ત્યારે એમણે તો વરસવાનું ચાલું કરી દીધું અને જે વરસાદ પડ્યો છે જે વરસાદ પડ્યો છે એટલે જ કહ્યું છે ને કે ફળની ચિંતા બિલકુલ નહીં કરવાની કે શું મળશે શું નહીં મળશે આપણે તો બસ આપણું જે કર્મ છે એ જ કરતા જવું એટલે જ આપણી આપણી મહેનત પર જ આપણને ભરોસો હોવો જોઈએ કે કઈ ભવિષ્યવાણી આ થઈ છે કે ભાઈ મારામાં ભવિષ્યમાં આ લખાયું છે કે મારા ભવિષ્યમાં તે લખાયું છે બિલકુલ નહીં મહેનત કર્યા સિવાય કશું જ મળતું નથી એટલે સૌથી પહેલાં તો મહેનત જ કરવી પડે જો આપણે મહેનત એટલી બધી કરીશું તો કદાચ ભવિષ્ય આપણા ભાગ્યમાં ન લખાયું હોય ને તે પણ આપણને મળી જાય એટલે મહેનત તો કરવી જ પડે તો કેવી લાગે તમને આ વાત જો ગમી હશે તો સબસ્ક્રાઈબ જરૂર કરો આ જ રીતે સારી સારી મોરલ સ્ટોરીઝ સાથે આપણે મળતા રહીશું જય શ્રી કૃષ્ણ